બોટાદ ખાતે માતા રમાઆઈ આંબેડકર અનુસૂચિત જાતિ સમાજ ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. બોટાદ ખાતે માતા રમાઆઈ આંબેડકર અનુસૂચિત જાતિ સમાજ ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડિયાના અધ્યક્ષસ્થાને અને મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા સાંસદ શ્રી ડૉક્ટર ભારતીબેન સિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. બોટાદ ખાતે અત્યાર સુધી અનુસૂચિત જાતિના લોકો માટે ભવન ન હતું, પરંતુ હવે આ ભવનના નિર્માણ સાથે આ સમાજના વિકાસ માટેની ખૂટતી કડી પૂરી થશે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ વિકાસની ચાવી છે. શિક્ષણ થકી પ્રત્યેક સમાજ વિકાસની દિશામાં આગળ વધી શકે છે. મંત્રીશ્રીએ શિક્ષણની સાથે સામાજિક એકતા ઉપર ભાર મૂકતા ઉમેર્યું હતું કે આપણે સૌએ પ્રત્યેક સમાજની એકતાની સાથે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરવો પડશે. તેમણે આ તકે આ ભવનના નિર્માણ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાજ્યના સાંસદ શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું અને સાંસદ શ્રી ડૉક્ટર ભારતીબેન સિયારે સમાજના વિકાસની વાત કરતા જણાવ્યું કે આ ભવન અર્થે અગાઉ 10 લાખ રૂપિયા ગ્રાન્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને હજુ 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરેલ છે. અને આ કાર્યક્રમમાં અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન શ્રી ગૌતમ ગેટિયા સહિતના મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, ધાર્મિક જગ્યાઓમાંથી ઉપસ્થિત રહેલા જીવરામ બાપુ, યોગી બાપુ તથા સતીશ બાપુ, સમાજના અગ્રણી સર્વક શ્રી ગોવિંદભાઈ પરમાર, એલ કે ચૌહાણ, સમાજના શ્રેષ્ઠજનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદમાં દલિત સમાજે સમાજની વાડી બનાવવાનું નક્કી કર્યું એ આનંદનો વિષય છે. વર્ષો પછી એક જરૂરિયાત હતી, એ જરૂરિયાત આજે શરૂ થવા જઈ રહી છે. મહાનશ્રી શંભુનાથજી મહારાજના આશીર્વાદથી અને એક એક સમાજના વ્યક્તિ પોતે શ્રમદાન આપશે કે આર્થિક દાન આપશે અને એના કારણે આવતા દિવસોમાં આ વાડી પૂર્ણ થશે. મને વિશ્વાસ છે કે અહીંયાથી સમાજના વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ થશે, સમાજની એકતા થશે અને રાજ્ય સરકારની જે બધી યોજનાઓ છે એનું માર્ગદર્શન બી આ વાડીમાંથી ચોક્કસ મળશે. આજે બોટાદ ખાતે માતા રમાબાઈ આંબેડકર SC ભવન એનું ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો. પૂજ્ય ઝાંઝરકાના મહંત શ્રી અને રાજ્યસભાના સાંસદ પૂજ્ય શંભુનાથજી બાપુ, બીજા સંતો, વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ, અંત્યોદય વિકાસ બોર્ડના ચેરમેન ગૌતમભાઈ, માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ, બધાની હાજરીમાં અને દલિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ સૌ મોભીઓની હાજરીમાં આજે આ ભવનનું એ ભૂમિપૂજન થયું છે. લગભગ 2 કરોડથી પણ વધારે માતબર ખર્ચાથી આ વાડીનું ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. દલિત સમાજ માટે થઈને એક આ વાડી અથવા તો ભવન બને, સમાજની એકતા વધે, સમાજના કુરિવાજો દૂર થાય અને સમાજ સારા કાર્યો કરવા માટે એક સ્થાન નિશ્ચિત બનવું એ જરૂરી હતું.
અને એટલા માટે બોટાદ ખાતે આજે આ દલિત સમાજના ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો પણ દલિત સમાજ છે એ સારી રીતે લાભ લઈ શકે, અને સરકારની ખૂબ બધી યોજનાઓની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે લોકોને. અને મારી સાંસદ નિધિમાંથી પણ મેં ગઈ ટર્મમાં 10 લાખનું અનુદાન અહીંયા આપેલું, અને આ વખતે પણ મારી સાંસદ નિધિમાંથી બીજા 10 લાખ, આવું સારું કાર્ય થતું હોય, સમાજ આખાનું કાર્ય થતું હોય તો બીજા 10 લાખ રૂપિયાની પણ આજે મેં જાહેરાત કરી છે. અને આ સમાજ ભવનમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આ જે સાંસદ નિધિ છે એનો સદુપયોગ થઈ શકે એ માટે આની જાહેરાત કરવામાં આવી છે. પૂજ્ય બાપુ અને સૌરભભાઈ તરફથી પણ જાહેરાતો કરવામાં આવી છે, અને સમાજના બીજા શ્રેષ્ઠીઓ તરફથી પણ એ દાનની સરવાણી વહી રહી છે. ત્યારે આ એક ખૂબ સારું અને ઉત્તમ એ સમાજ ભવન અહીંયા બનવા જઈ રહ્યું છે, ત્યારે સૌ સમાજના આગેવાનોને હું મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે આજે બોટાદ ખાતે રાજ્ય સરકારની યોજનાઓ અને દરેક જિલ્લામાં જે રોજગાર મેળાઓનું આયોજન આ વીક દરમિયાન કરવાનું છે એમાં આજે બોટાદ ખાતે રોજગાર મેળાનું પણ એ આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો અથવા તો નોકરી વાંચુઓ, રોજગારી વાંચુઓ એ અહીંયા સમગ્ર જિલ્લામાંથી પધાર્યા છે. જે લોકોએ એપ્રેન્ટિસશીપ પૂરી કરી છે એને સર્ટિફિકેટનું વિતરણ પણ આજે અહીંથી થવાનું છે, ત્યારે જેમને નવી નોકરીઓ આજે મળવા જઈ રહી છે અથવા તો ભવિષ્યમાં મળવાની છે સરકારની યોજનાઓ જે લોકો લાભ રહ્યા છે એમને પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. એમની નવી જીવનયાત્રા એ ખૂબ સારી રીતે અને એમણે સેવેલા જે સપનાઓ છે એ સારી રીતે પાર પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ.